નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું તુષાર નિકુંભ અને તમે જોઈ રહ્યા છો ટાર્ગેટ વિથ તુષાર સર ફ્રેન્ડ્સ આપણે ગયા લેક્ચરની અંદર કલમ ઓગણત્રીસ એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની વાત કરી હતી અને આજના આ આઈપીસીના થર્ડ લેક્ચરમાં કલમ ત્રીસથી આપણે શરૂઆત કરીશું અને આજે આપણે પ્રકરણ નંબર બે પૂરું કરવાનું છે જે પ્રકરણ નંબર ની આપણે ગયા લેક્ચરમાં શરૂઆત કરી હતી અને તેને આપણે કલમ ઓગણત્રીસ એ સુધી આપણે એને પૂરું કર્યું હતું તો જે વિદ્યાર્થીઓ સીધા લેક્ચર નંબર થ્રી ઉપર આવ્યા હશે એ લોકો મારો પહેલાં લેક્ચર વન અને લેક્ચર ટુ જોઈ લે કે જેથી કરીને એ લોકોને આજના આ લેક્ચરમાં વ્યવસ્થિત રીતે ખબર પડે આઈપીસીનું લેક્ચર વન લેક્ચર ટુ ઓલરેડી થઈ ગયા છે અને આજનો આ ત્રીજો લેક્ચર છે તો કે ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ છીએ આપણે કલમ થર્ટીથી સ્ટાર્ટ કરીએ છીએ આજે કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કલમ ઓગણત્રીસ એ સુધી આજે આપણે વાત કરીશું કલમ નંબર ત્રીસ અને કલમ નંબર ત્રીસમાં આપેલું છે કિંમતી જામીનગીરી કલમ ત્રીસ શું છે ફ્રેન્ડ્સ તો કલમ નંબર ત્રીસ છે કિંમતી જામીનગીરી ત્યારબાદ વાત કરું તો કલમ બત્રીસ જે આપણા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈમપી છે આપણી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે કલમ નંબર થર્ટી ટુ જેને કહેવાય છે વિલ વિલ કે વસિયતનામું ફ્રેન્ડ્સ બંને નામ યાદ રાખવાના છે કલમ થર્ટી ટુની અંદર છે વિલ કે વસિયતનામું તો ફ્રેન્ડ્સ વસિયતનામું એટલે શું તો વસિયતનામું એટલે મૃત્યુ પછી માલિકીનો હક કોને આપવો તે પ્રકારનું લખાણ એટલે જે પણ વ્યક્તિનો મૃત્યુ થવાનો છે તો મૃત્યુ બાદ એની જે માલિકી છે જે વસ્તુ ઉપર એ માલિકી ધરાવે છે એ માલિકીનો હક કોણે આપવો તે પ્રકારનું લખાણ એને વસિયતનામું કે વિલ કહેવાય છે કલમ ત્રીસમાં આપણે જોઈ ગયા કિંમતી જામીનગીરી બધાને યાદ રહી જશે કલમ થર્ટી કિંમતી જામીનગીરી કલમ થર્ટી ટુ વિલ વસિયતનામું ત્યારબાદ આવશે કલમ થર્ટી થ્રી ફ્રેન્ડ્સ કલમ થર્ટી થ્રીની અંદર વાત કરી છે કૃત્ય કૃત્ય કે કાર્યલોપ કૃત્યની વ્યાખ્યા આપેલી છે આપણને કલમ નંબર થર્ટી થ્રીમાં કૃત્ય કે કાર્યલોપ ક્યાં છે તો કલમ નંબર થર્ટી થ્રીમાં ત્યારબાદ વાત કરીએ તો કલમ થર્ટી ફોર ફ્રેન્ડ્સ કલમ થર્ટી ફોરની અંદર વાત કરી છે સામાન્ય ઈરાદો કલમ થર્ટી ફોરમાં કર્યું આપ્યું છે સામાન્ય ઈરાદો સૌથી પહેલાં યાદ રાખું છું કલમ થ્રી સ્કિમતી જામીનગીરી કલમ થર્ટી ટુ વ્હીલ કે વસિયતનામું કલમ થર્ટી થ્રી કૃત્ય કે કાર્યલોપ કોઈપણ પ્રકારનું કૃત્ય હોઈ શકે છે કલમ થર્ટી ટુ છે સામાન્ય ઈરાદો આગળ વાત કરીએ છીએ કલમ ચાલીસ તો કલમ ચાલીસમાં વાત કરીએ છીએ ગુનો ગુનો એટલે શું ગુનાની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે ફ્રેન્ડ્સ તો ગુનાની વ્યાખ્યા આપી લે છે કલમ નંબર ચાલીસમાં આગળ વાત કરીશું કલમ એકતાલીસ ખાસ કાયદો કલમ એકતાલીસમાં આપ્યું છે ખાસ કાયદો ખાસ બાબતને લાગુ પડતો કાયદો એને કહેવાય છે ખાસ કાયદો ત્યારબાદ આગળ વાત કરીએ કલમ ફોર્ટી ટુની અંદર વાત કરી છે સ્થાનિક કાયદો ભારતના અમુક ભાગને લાગુ પડતો કાયદો એને સ્થાનિક કાયદો કહેવાય જેમ કે માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પોલીસ એક્ટ જે છે ગુજરાત પોલીસ એક્ટ જીપીએ જે છે ગુજરાત પોલીસ એક્ટ એ માત્ર ગુજરાતની અંદર જ લાગુ પડે છે તેથી તેને સ્થાનિક કાયદો પણ કહેવાય છે આગળ વાત કરું ફ્રેન્ડ્સો કલમ નંબર ફોર્ટી ફોર કલમ નંબર ચુમ્માલીસની અંદર ઈજા અને હાનિની વ્યાખ્યા આપેલી છે કે ઈજા કોણે કહેવાય તેની સંપૂર્ણ વ્યાખ્યા આપણને આપેલી છે કલમ નંબર ફોર્ટી ફોરની અંદર ફ્રેન્ડ્સ આજે જેટલી પણ કલમો હું કરાવું છું એમાંથી મોસ્ટ આઈમ્પી કલમો કઈ કઈ છે તે એકવાર તમને કહી દઉં આજે કંઈક મોસ્ટ ટાઈમપી કલમ કઈ છે તો ફ્રેન્ડ્સ કલમ નંબર થર્ટી આપણા માટે મોસ્ટ એમ્પી છે કલમ નંબર થર્ટી મોસ્ટ એમ્પી છે કલમ નંબર થર્ટી ટુ મોસ્ટ એમ્પી છે ત્યારબાદ આગળ વાત કરું તો કલમ ચાલીસ મોસ્ટ એમ્પી મોસ્ટ એન્ડ મોસ્ટ બી કલમ છે ફોર્ટી એકતાલીસ અને બેતાલીસ પણ આપણે યાદ રાખવાનું છે ખાસ કાયદો સ્થાનિક કાયદો પણ મોસ્ટ એમપી કલમ છે આની અંદર માત્ર કલમ ચાલીસ ગુનો કલમ ચુમ્માલીસ પણ આપણા માટે પરીક્ષા માટે એમ્પી છે કે જેની અંદર વાત કરી છે ઈજા અને હાનિની વાત કરવામાં આવી છે ઈજાની વ્યાખ્યા આપેલી છે ઓકે ફ્રેન્ડ્સો નેક્સ્ટ વાત કરું છું કલમ નંબર ફિફ્ટી ટુ ફ્રેન્ડ્સ કલમ નંબર ફિફ્ટી ટુમાં વાત કરી છે શુદ્ધ બુદ્ધિ અને આ કલમ ઓલરેડી એકવાર પરીક્ષામાં પૂછાઈ પણ ગઈ છે કલમ ફિફ્ટી ટુમાં છે શુદ્ધ બુદ્ધિ હવે ફ્રેન્ડ શુદ્ધ બુદ્ધિ એટલે શું તો કૃત્ય કરતી વખતે કોઈને ઈજા પહોંચાડવાનો ઈરાદો ના હોય તો તે કૃત્ય શુદ્ધ બુદ્ધિથી કરેલું ગણાય તો કોઈ પણ કાર્ય કરતી વખતે આપણો ઈરાદો એ વ્યક્તિને ઈજા કે હાનિ પહોંચાડવાનો જો જો ન હતો તો આપણે જે કરેલું કૃત્ય છે તે શુદ્ધ બુદ્ધિથી બુદ્ધિથી કરેલું કૃત્ય ગણાશે કલમ ફિફ્ટી ટુની વાત કરું તો કલમ ફિફ્ટી માં વાત કરીએ છે આશ્રય આપવો ફ્રેન્ડ્સ કલમ ફિફ્ટી ટુ એ આશ્રય આપવો એટલે કોઈ પણ ગુનેગારને મદદ કરવી તેને કહેવાય છે આશરો આપવો બરાબર કલમ ફિફ્ટી ટુમાં વાત કરીએ છીએ શુદ્ધ બુદ્ધિ કલમ ફિફ્ટી ટુ એની અંદર વાત કરીએ છે આશરો આપવો તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ચેપ્ટર નંબર ટુ પૂરું કર્યું છે હવે ફ્રેન્ડ્સ ટોટલ પ્રકરણ બે ની અંદર કઈ કઈ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી કલમ છે અને કઈ કલમ આપણે કમ્પલસરી યાદ રાખવાની છે તે આપણે જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ ગયા લેક્ચરમાં મેં વાત કરી હતી કે આની અંદર મોસ્ટ પી કલમ છે કલમ નંબર અગિયાર વ્યક્તિ જે ખાસ તમારે યાદ રાખવાનું છે કલમ અગિયાર વ્યક્તિ અને વ્યક્તિની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો ફ્રેન્ડ્સ કલમ અગિયાર જે વ્યક્તિ છે તો વ્યક્તિની અંદર કંપની અસોસિએશન મંડળ અને મૂર્તિનો સમાવેશ થાય છે એવું મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ત્યારબાદ મોસ્ટ પી કલમ છે આપણા માટે ફ્રેન્ડ્સ કલમ નંબર ફોર્ટીન સરકારી નોકર સરકાર તરફથી કોઈપણ પ્રકારનો સરકાર તરફથી વેતન ભથ્થો લેતા હોય અને સરકાર માટે કામ કરતા હોય એ બધા લોકો સરકારી નોકર કહેવાશે અને અહીં સરકારી નોકરની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બંનેના સરકારી નોકરનો સમાવેશ થશે ફ્રેન્ડ્સ કલમ સત્તર પણ આપણા માટે આઈમપી છે જેની અંદર વાત કરેલી છે સરકાર તો કલમ અગિયાર યાદ રાખવાની છે પહેલાં વકીલ સોરી કલમ અગિયાર યાદ રાખવાની છે વ્યક્તિ કલમ ચૌદ આપણે યાદ રાખવાની છે સરકારી નોકર કલમ સત્તર આપણે યાદ રાખવાની છે સરકાર ત્યારબાદ આગળ વાત કરીએ કલમ અઢારની તો કલમ અઢારની અંદર ભારતની વ્યાખ્યા આપેલી છે કલમ અઢારમાં ભારત ભારત એટલે ક્યાં સુધીનો ભારત કેટલા ક્ષેત્રનો ભારત તો ફ્રેન્ડ્સ ભારત એટલે જમ્મુ કાશ્મીર સિવાયનું રાજ્ય ક્ષેત્ર કલમ ઓગણીસ યાદ રાખવાની છે મોસ્ટ પી ન્યાયાધીશ કલમ વીસ કોર્ટ કલમ એકવીસ રાજ્ય એટલે ફ્રેન્ડ્સ કલમ અગિયાર યાદ રાખવાની છે વ્યક્તિ કલમ ચૌદ સરકારી નોકર સત્તર સરકાર યાદ રાખવાનું છે અઢાર ભારત ઓગણીસ ન્યાયાધીશ વીસ કોર્ટ ન્યાયાલય એકવીસ રાજ્ય સેવક પણ આપણે યાદ રાખવાનું છે નેક્સ્ટ ફ્રેન્ડ્સ કલમ બાવીસ પણ આપણા માટે એમ્પી છે કલમ બાવીસ એની અંદર જંગમ મિલકતની વાત કરી છે અને જંગમ મિલકતની વ્યાખ્યા મેં તમને લાસ્ટ ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે જંગમ મિલકત એટલે શું તો જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓને જંગમ મિલકત કહી શકાય ફોર એક્ઝામ્પલ આપણું મકાન ફ્રેન્ડ્સ નેક્સ્ટ વાત કરીએ કલમ ઓગણત્રીસ આપણા માટે અહીં મોસ્ટ એમ્પી છે દસ્તાવેજ અને કલમ ઓગણત્રીસ એ પણ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈમ્પી રહેશે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ એટલે કલમ સત્તર સરકાર કલમ અઢાર ભારત યાદ રાખવાનું છે કલમ એકવીસની અંદર યાદ રાખવાનું છે કલમ એકવીસને યાદ શું રાજ્ય સેવક કલમ બાવીસમાં જંગમ મિલકત કલમ ઓગણત્રીસ દસ્તાવેજ કલમ ઓગણત્રીસ એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ અને આજના લેક્ચરમાં આપણે વાત કરી ગયા તે પ્રમાણે કલમ થર્ટી કિંમતી જામીણગીરી યાદ રાખવાનું છે જે આઈમ્પી છે આપણા માટે ત્યારબાદ કલમ બત્રીસ પણ મોસ્ટ આઈએમપી છે કલમ ત્રીસ પણ આઈએમપી છે કલમ આપણા માટે મોસ્ટ જે અંદર ગુનાની વ્યાખ્યા આપેલી છે એકતાલીસ કાયદો આઈએમપી કલમ બેતાલીસ કાયદો પણ આઈએમપી ફ્રેન્ડ્સ યાદ રાખવાનું છે એકતાલીસ ખાસ કાયદો તો બેતાલીસ સ્થાનિક કાયદો એક સાથે બંને યાદ રાખો એકતાલીસ ખાસ કાયદો કલમ બેતાલીસ સ્થાનિક કાયદો કલમ ચુમ્માલીસ ઈજા અને હાનિની વ્યાખ્યા અહીં આપવામાં આવેલી છે ફ્રેન્ડ્સ કલમ બાવન આપણા માટે જે શુદ્ધ બુદ્ધિ કલમ જે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે કલમ બાવન શુદ્ધ બુદ્ધિ અને કલમ બાવન એ આશ્રય આપો આટલી કલમ આપણે પ્રકરણ બેની અંદર કરવાની છે તો ફ્રેન્ડ્સ ખરેખર તમને આ લેક્ચર મારો સારો લાગ્યો હોય આ લેક્ચર તમને ગમ્યો હોય તો જરૂરથી આને લાઇક કરજો જે વિદ્યાર્થી મારા આ ચેનલ ઉપર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમે આની અંદર કોઈપણ પ્રકારની તમને કોઈપણ સમસ્યા હોય કોઈ પણ ના ખબર પડી હોય કે કોઈ પણ પ્રકારનું સજેશન આપવું હોય તો તમે મને નીચે કમેન્ટ કરી શકો છો તમારા કમેન્ટનો હું જવાબ આપીશ તો જય હિન્દ જય ભારત મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર